મતદાન કરવામાં આવશે તો ઇનર મણિપુરના લોકસભા મત આજે પુનઃ મતદાન થયું જેમાં અગિયાર મતદાન મથકો ઉપર આજે ફરી મતદાન યોજાયું હતું

કરવું પડતું હોય છે રીપોલિંગ અનેક વખત કરવું પડતું હોય છે અને જેને લીધે આવી જ એક ઘટના એ તાજેતરમાં જ્યારે ઓગણીસ એપ્રિલે મણિપુરની અંદર ચૂંટણી થઈ હતી પ્રથમ ચરણનું જે મતદાન થયું હતું મણિપુરમાં તેમાં પણ અનેક સ્થળો પર બૂથ કેપ્ચરિંગ તથા ઈવીએમ તોડફોડના બનાવ બન્યા હતા જેને લઈને મણિપુર મત વિસ્તારના અગિયાર મતદાન મથકો ઉપર

અને ખેદેમ માખાનો સમાવેશ થાય છે આ અગિયાર મથકો ઉપર અગિયાર મતદાન મથકો ઉપર આજે ફરીથી રીપોલિંગ થયું છે અને એ મતદાન ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં થયું છે અને અંદાજીત પંચોતેર ટકા જેટલું મતદાન થયું છે આ ઉપરાંત અરુણાચલ પ્રદેશના જે આઠ બુથો છે તેના ઉપર ચોવીસમી એપ્રિલે ફરીથી રીપોલિંગ થશે અને તે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સંપૂર્ણ શાંતિપૂર્ણ માહોલમાં એ રીપોલિંગ થાય અરુણાચલ પ્રદેશની આઠે આઠ મતદાન મથકોનું તેના માટે પણ ચૂંટણી તંત્ર અને સુરક્ષા કર્મીઓ સહિત પોલીસ તંત્ર એ ચાર ચોબંદ બંદોબસ્ત ગોઠવ્યા છે આ ઉપરાંત હજુ પણ અત્યાર સુધી એક જ ચરણનું મતદાન થયું છે આ આ ઉપરાંત હજી છવ્વીસમી એપ્રિલ અને ત્યારબાદ ગુજરાતની અંદર સાત મેની અંદર ચૂંટણી છે અને અન્ય થઈને ટોટલ સાત ચરણમાં મતદાન થવાનું છે દેશની તમામ લોકસભા સીટો પર અને અન્ય કેટલીક જગ્યાઓ પર પેટા ચૂંટણી માટે તો એ તમામ માટે પણ ચૂંટણી તંત્ર અને કર્મીઓએ પૂરેપૂરી તકેદારી સાથેની વ્યવસ્થાઓ સુદ્રઢ કરી છે જી જી સરફરાજ સમગ્ર માહિતી બદલ આપનો આભાર